चैनल में आपनो स्वागत छे। प्रकरण 14 स्वाध्याय 14.2 नो पहलो दाखलो जोईए तो तमने जे कोष्टक में विगत आपी छे तेना माटे तमारे मध्यक मध्यस्थ अने बहुलक त्रणे त्रण शोधवानो छे। तो सौथी पहला आपणे मध्यस्थ शोधी लईए। मध्यस्थ अहींया ज बनावी लेया कोष्टक परथी। चलो तो मध्यस्थ माटे त्रण कॉलमनी जरूर पड़शे ते कोष्टक बनावीए। तो पहला बे मां तो तमारी जे विगत छे रकमनी ए ज रहेशे। त्रीजी कॉलम जे छे ते संचय आवृत्ति सीएफ नी रहेशे। कई रीतना बनावीशुं त्रीजी कॉलम? तो आ पहली संख्या बे थी लखो, पछी आ बे नो सरवाळो 4 अने 5 नो ए जे जवाब आवे ते लखो, पछी 9 अने 13 नो सरवाळो 22, 22 अने 20 नो सरवाळो 42, 42 अने 14 नो सरवाळो। तो आ रीतना तमारो छेल्लो खानो पण कॉलम आखू कम्प्लीट थई जशे। हवे आ गणतरी साची छे के खोटी क्रॉस चेक करवा माटे एक आइडिया वापरी शकीए के अहींया आवेलो सरवाळो अने आ बधानो सरवाळो सेम टू सेम होय तो तमारी आ गणतरी साची छे। जो सरवाळो मेच नहीं थाय तो गणतरी में कंईक भूल छे, एटले बनी शके तो आ रीतना प्लस करीने लखशो तो भूल होय तो चेक करवामां काम लागशे। चलो आगळ लईए, सूत्र लखीए मध्यस्थनुं। तो मध्यस्थनुं सूत्र छे एम बराबर एल प्लस एन बाय टू माइनस सी एफ अपॉन एफ इंटू एच। तो आ बधी वस्तु लेवी क्यांथी? तो आ बधी वस्तु आपणे लेवा माटे सौथी पहेला एन बाय टू शोधीशुं। एन जे छे 68, तेना परथी आपणे काम करीशुं। चलो तो एन बाय टू लावीए आपणे। एन बाय टू आवशे 34। 34 जे छे ते आ सी एफ मां एनाथी मोटी संख्या कई छे सौथी पहेली ते लईशुं। तो आपणी पासे आ 42 आवी गयुं। तो 42 पासे आपणे आवुं एक बॉक्स बनावी दईशुं। बराबर, ए बॉक्समां आगळनी बे कॉलमनी विगत अने आ सीएफ વાળામાં 42 ની ઉપર જે ખાનું હોય તે લઈને આ રીતનું એક બોક્સ બનાવી દઈશું। આ બોક્સમાંથી જ બધી વિગત લઈશું। તો ચલો આપણે વિગત લઈએ। સૌથી પહેલા L, તો આ 125 એ આપણો L બનશે। આ F વાળા ખાનામાં 20 છે એટલે F 20 બનશે। આ CF વાળા ખાનામાં 22 છે તો CF 22 આવશે। અને H આ વર્ગનો વર્ગ લંબાઈ કેટલી છે તે 125 અને 145 વચ્ચે કેટલાનો ગેપ છે 20 નો, તો આપણો H પણ 20 નો। બધી કિંમત સૂત્રમાં મૂકી દઈએ। અહીંયા 20 20 ઉડી જશે એટલે એ ગણતરી તો સરળતાથી પૂરી થઈ જશે। અને ઉપર 34 માંથી 22 બાદ કરી નાખીએ પહેલા તો એ 12 આવશે। અને 125 માં 12 ઉમેરી દેવો તો 137 એકમ। એકમ અહીંયા જે એકમ લખ્યું હોય તે લખવાનું, અહીંયા રૂપિયા હોય તો રૂપિયા, અહીંયા જે પણ એકમ લખ્યો હોય તે શબ્દ અહીંયા વાપરવાનો। કેમ કે આપણે આ કોલમની માહિતી બધી શોધીએ છીએ, મધ્યસ્થ આના માટે શોધીએ છીએ। તો આપણો મધ્યસ્થ પૂરો। હવે મધ્યક શોધીએ તો મધ્યક પદ વિચલનથી સરળતાથી થઈ જશે એટલે આપણે પદ વિચલનની રીતથી મધ્યક શોધીશું। તો પદ વિચલન માટેનું કોષ્ટક 5 ખાનાનું બનાવી લઈએ। તેમાં પહેલી બે તો તમારી રકમની વિગત છે, ત્રીજી આવશે મધ્ય કિંમત xi। કઈ રીતના શોધવું? તો આ બેનો સરવાળો ભાગ્યા 2, અહીંયા જે બે સંખ્યા છે 65 અને 85 સરવાળો કરીને ભાગ્યા 2 કરશો તો 75 આવશે। હવે બધા માટે આવી ગણતરી કરવાની જરૂર નથી, ચેક કરો કે બધા વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે। તો વર્ગ લંબાઈ બધાની 20 છે એટલે કે આપણી પાસે h 20 છે। તો આ મધ્ય કિંમત માટે બધામાં 20 20 ઉમેરતા જાઓ એટલે તમારી મધ્ય કિંમત બની જશે। તો 75 માં 20 ઉમેરીએ, 95 તેમાં 20, 115 તેમાં 20, 135 તેમાં 20 ઉમેરો, તો આ રીતના તમારા મધ્ય કિંમતની કોલમ કમ્પ્લીટ થઈ ગઈ। એક વસ્તુ એ ચેક કરી લેવાનું કે તમારો જે જવાબ આવે છે મધ્ય કિંમતનો તે આ વર્ગની અંદર જ આવવો જોઈએ। મતલબ કે આ જે છેલ્લો જવાબ 195 છે તે આના બહાર નહીં હોવો જોઈએ, 185થી નાનો કે 205થી મોટો જવાબ નહીં હોવો જોઈએ। આ એક ધ્યાનથી ચેક કરી લો, જો એ હશે તો ભૂલ હશે કશે। ચલો આગળ પદ વિચલન છે તો યુઆઈ લઈશું। તો યુઆઈ માટે સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ અપોન એચ। તો આપણી પાસે એક્સઆઈ પણ છે એચ પણ છે, એ કોને લઈશું? તો નોર્મલી આ એફઆઈ ની કોલમમાં જે આવૃત્તિ આપી છે તેમાં સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામેનું આપણે મધ્ય કિંમતમાંથી એ લઈશું। તો આપણને એ તો મળી ગયું, હવે કોઈ ગણતરી નહીં કરીશું, એક ટ્રીક વાપરીશું કે એની સામે 0 લખી દો। બરાબર, હવે એકલા જ લખીશું તો નીચે ધન 1 2 3 લખી દો, ઉપર ઋણ 1 ઋણ 2 ઋણ 3। દરેક પદ વિચલનના દાખલામાં આ યુઆઈની કોલમ આ રીતના જ બનશે કે એની સામે 0
ઉપર ઋણ નીચે ધન આ રીતના એકડા જ લખવાના હવે આપણે આ બે નો ગુણાકાર કરીશું fi અને ui નો તો આપણી છેલ્લી કોલમ fi ui તો આ ગુણાકાર ચિહ્ન સહિત લઈશું 4 અને ઋણ 3 તો ઋણ 12 5 અને ઋણ 2 ઋણ 10 13 અને ઋણ 1 ઋણ 3 20 અને 0 0 14 એકા 14 8 2 16 4 તાળી 12 તો આપણને કોષ્ટકની ઘણી બધી વિગત કમ્પ્લીટ કરી દે હવે સૂત્ર માટે જરૂરી વસ્તુ છે તે બે વસ્તુ લઈએ કે એક તો આ આવૃત્તિનો સરવાળાની જરૂર પડશે તો તે સરવાળો આપણને 68 રકમમાં પણ કીધો જ હતો આગળ મધ્યસ્થ માટે પણ આપણે n 68 જ લખ્યો હતો એ જ n છે 68 અને બીજું આ સિગ્મા fi ui ની જરૂર પડશે એટલે કે એના સરવાળો સિગ્મા એટલે સરવાળો તો એમાં આપણે બે ભાગમાં કરીશું પહેલા ધન સંખ્યાનો સરવાળો કરી લઈએ પછી ઋણ સંખ્યાનો સરવાળો કરીએ અને એ બેને સાદુરૂપ આપીએ તો આપણો ફાઇનલ સરવાળો 7 આવ્યો હવે પદ વિચલનનું સૂત્ર લખીએ x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h આમાં બધી જ કિંમત છે આપણી પાસે તો લખી દઈએ એ છે 135 આ સરવાળો આપણે 7 લાવ્યા છે તે છેદમાં 68 છે તે અહીંયાથી લખીએ અને h 20 અહીંયા છે હવે સાદુરૂપ આપીએ તો આપણે ભાગલા પાડી લઈએ 68 ના ભાગ પાડી લીધા 20 ના ભાગ પાડી લીધા તો તેમાં 4 4 ઉડી જશે ચલ તો આપણો આ કામ તો થઈ ગયું હવે અહીંયા લસા કાઢવો પડશે કેમ કે અહીંયા અપૂર્ણાંક બચે છે આ 17 ઉડતો નથી તો લસા કાઢીશું આપણે તે પહેલા આ બે સંખ્યાનો ગુણાકાર કરી લઈએ 7 ગુણ્યા 5 35 અને છેદમાં 17 હવે લસા અહીંયા કાઢવા માટે એક ટ્રિક વાપરીશું કે આગળ આખી સંખ્યા છે પૂર્ણાંક અને પાછળ અપૂર્ણાંક છે તો એ બેનો લસાની ટ્રિક આ બેનો ગુણાકાર કરો 135 ગુણ્યા 17 કરો જે જવાબ આવે તેમાં પ્લસ આ 35 આ 35 ઉમેરીશું અને છેદમાં 17 છે તે બેઠા જ રહેશે એટલે હું સ્ટેપ બતાવું તો 135 ગુણ્યા 17 કરીએ તો 2295 આવ્યા વત્તા 35 છે તો વત્તા 35 રાખીએ અને છેદમાં લસામાં 17 છે તે 17 હવે અંશમાં પહેલા સરવાળો કરી લઈએ આ બેનો તે જવાબ આવશે 2330 છેદમાં 17 અને 17 થી ભાગો એટલે તમને મધ્ય ક મળી જશે 137.06 પોઈન્ટ પછી બે અંક સુધી ગણતરી કરશો ચાલશે ભલે ભાગાકાર લાંબો ચાલતો હોય આપણે બે અંક સુધી લખીશું અહીંયા પણ એકમ જ લખીશું કારણ કે આપણે આ કોલમમાં જે એકમ આપ્યો છે તે જ શબ્દ અહીંયા વાપરીશું છેલ્લું હવે લઈએ બહુલક બહુલક માટે ફરીથી કોષ્ટક લીધો છે કારણ કે આપણે બધી વિગત કોષ્ટક પરથી જ લેવાની છે નવો કોષ્ટક બનાવવાનો નથી રકમનો જ કોષ્ટક વાપરવાનો છે ચલો તો બહુલકનું સૂત્ર ડાયરેક્ટ લખી લેવાનું સૌથી પહેલા z બરાબર l વત્તા f1 ઓછા f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h આ બધી વિગત લેવી ક્યાંથી તે કોષ્ટક પરથી જ લેવાની છે કોષ્ટકમાં બીજી લાઈન જુઓ તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે 20 તો સૌથી મોટી તે પહેલા નંબરની એટલે એને f1 કહી દેવાનું 20 એના કરતા આગળ 1 કરતા આગળ શું આવે 0 તો f0 આવી ગયું તે 1 પછી શું આવે 2 તો f2 આવી ગયું 14 ચલો આટલું તો મળી ગયું હવે સૌથી મોટી એટલે કે f1 જે હતી તેની ઉપરનો વર્ગ લેવો તેમાં નાની સંખ્યા આગળવાળી 125 એ l છે અને આ વર્ગની વર્ગ લંબાઈ ચેક કરો કે ગેપ કેટલાનો છે વર્ગ લંબાઈ તો 20 નો તો h આવી ગયો 20 આ બધી કિંમત સૂત્રમાં મૂકી દઈએ ચલો સૂત્રમાં કિંમત આવી ગઈ હવે બે કામ કરવાના છે અંશમાં અહીંયા પહેલા બાદ બાકી થશે તે કરીશું તો અંશનું કામ પૂરું છેદમાં બે સ્ટેપમાં કામ થશે અહીંયા 2 અને 20 નો ગુણાકાર થશે અને પાછળની આ બે સંખ્યાના ચિહ્ન સરખા છે ચિહ્ન સરખા હોય એટલે સરવાળો થાય અને બંને ઋણ છે એટલે જવાબને ઋણ ચિહ્ન આપીશું આ 20 20 ઉડશે નહીં કારણ કે છેદમાં બધું પ્લસ માઇનસ વાળું હોય તો આ રીતના ઉડી શકે નહીં ચલો તો સાદુરૂપ પહેલા આપીએ તો ઉપર બાદબાકી 7 આવશે નીચે આ ગુણાકાર 40 થશે અને આ સરવાળો 27 આવશે અને બંને ઋણ છે એટલે જવાબ ઋણમાં રાખીશું હજી પણ આ 20 ને 40 ઉડશે નહીં નીચે એક માઇનસ છે એટલા માટે તો આપણે પહેલા બાદબાકી કરી લઈએ તો નીચે 13 આવે છે તો આપણે અંશમાં આ બેનો ગુણાકાર કરી લેવો પડે કારણ કે 13 કોઈ સાથે ઉડશે નહીં 13 7 સાથે પણ ઉડશે નહીં 20 સાથે પણ નહીં ઉડશે તો આપણે 7 2 14 કરીને 140 લાવ્યા છેદમાં 13 લખ્યા હવે ફરીથી પૂર્ણાંક અપૂર્ણાંક છે તો લસા કાઢવો પડશે
वच्चे प्लस के माइनस नु चिन्ह होय तो ज लसा निकले। तो अहीं लसा माटेनी आगळनी ट्रिक वापरी ते प्रमाणे 125 અને 13 નો ગુણાકાર કરીશું તેમાં 140 ઉમેરીશું। ચાલો તો એ સ્ટેપ લઈએ તો 125 13 નો ગુણાકાર આવશે 1625 વત્તા 140 અને છેદમાં લસાનો 13 છે તે 13। હવે અંશમાં બેનો સરવાળો કરી લઈએ તો 1765 છેદમાં 13 આ બેનો ભાગાકાર એ આપણો બહુલક। તો ભાગાકાર કરીએ તો 135.77 એકમ। ફરીથી આ જ વસ્તુ એકમમાં લખતા રહેવાનું છે તો આ તમારો બહુલક પણ આવી ગયો। તો દાખલો પૂરો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવો, લોગો પર ક્લિક કરી સબસ્ક્રાઇબ બટન દબાવી સબસ્ક્રાઇબ કરો જેથી સમજૂતી સહિતના વિડીયો મળતા રહેશે। વિડીયો ફ્રેન્ડને પણ શેર કરો, એમને પણ લાભ લેવા દો વિડીયોનો। ચેનલમાં વિડીયો જોવા માટે થેન્ક યુ।